થોડા પ્રશ્નો આવ્યા છે, ચાલુ કરીએ આપણે. સાધ્વીજી, શું નામ છે આપનું? દર્શિત રચના રત્ન, દર્શિત રત્ન. આપના પ્રશ્ન છે, પહેલા ગુણસ્થાનકે મિથ્યાત્વ હોય છે તો આપ કહો છો કે અક્રમથી ડાયરેક્ટ જ્ઞાન મળે છે, પરંતુ જૈન ધર્મમાં 14 ગુણસ્થાનક છે, તે ક્રમે ક્રમે ગુણસ્થાનક હટાવ્યા બાદ 14મો ગુણસ્થાનક પ્રાપ્ત થાય ત્યારે જ વિતરાગ બની શકે, તો અક્રમથી કેવી રીતે છે? આમાં કેવું છે કે જે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત કરવાની વાત છે ને, ત્યાં સુધી જ અક્રમ છે. બે જાતના રસ્તે, ક્રમિક માર્ગ હોય છે કે હું આત્મા છું ભાન થવા માટે, ક્રમિક માર્ગ છે. બીજો અક્રમ માર્ગ છે. ક્રમિક માર્ગમાં શું છે કે જેમ ભગવાને, વિતરાગ ભગવાને કહ્યું છે કે તું રાગ દ્વેષ ક્રોધ માન માયેલો ખલાસ કર, અથવા તો તું આત્માને જાણ. બે રીતે તને મોક્ષ માર્ગ મળી શકે. કષાયોથી મુક્ત થા, તે ક્રમિક માર્ગ એટલે શું? કષાયોને ચોખ્ખા કરે છે. તો પહેલાં પહેલો કષાય સીધો જાય નહીં, એટલે પરિગ્રહ ઓછા કરે છે. જેટલા પરિગ્રહ ઓછા થાય એટલી મમતા ઓછી થાય, એટલો અહંકાર ઓછો થાય, એમ અહંકારને ઘટાડતા જાય છે. પરિગ્રહ એટલે વાઇફ હોય છોકરા હોય તો રાગ દ્વેષ થાય, ક્રોધમાન માયલોભ થાય. તો ક્રોધમાન માયલોભ માટે વાઇફ જ છૂટી ગઈ તો એટલા બાબતના રાગ દ્વેષ ઓછા થશે. એટલે પરિગ્રહ ઘટાડતા 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 અહંકારની શુદ્ધિ એટલી બધી થાય કે જે અહંકારમાં ક્રોધ નથી, માન નથી, કપટ નથી, મોહ નથી, રાગ નથી, દ્વેષ નથી, એ શુદ્ધ અહંકાર શુદ્ધ આત્માને પામે છે. એ ક્રમિક માર્ગનો રિવાજ છે. અને અક્રમમાં શું કરીએ છીએ કે સીધું નિશ્ચય આત્માની દ્રષ્ટિ પ્રાપ્ત કરાવી દઈએ છે. એટલે આમાં શું છે કે રાગ દ્વેષ અને અજ્ઞાન ત્રણ વસ્તુ છે. જેમ આપણે જૈન ધર્મમાં કહ્યું છે કે જીવને બંધન છે રાગ દ્વેષ અને અજ્ઞાનથી, તો અહીંયા શું કરીએ છીએ? બે જાતના રસ્તા, એક રાગદ્વેષને ઘટાડતા ઘટાડતા આગળ વધી અને જોડે જોડે અજ્ઞાન ચોખ્ખું કરવાનું છે. જ્યારે અક્રમમાં શું કરીએ, રાગદ્વેષને અડતા જ નથી, અજ્ઞાન સીધું ચોખ્ખું કરીએ છીએ. અજ્ઞાન એટલે શું કે હું ખરેખર કોણ છું તે સંબંધીની અજ્ઞાનતા, અને હું ખરેખર કોણ છું અને હું કોણ, હું શું છું અને શું નથી એનું જ્ઞાન જ સીધું આપીએ છીએ. એટલે શું થાય છે કે એનું અજ્ઞાન છૂટે છે. એટલે જે અજ્ઞાન જવાથી શું થાય છે કે જે રૂટ, એટલે ત્રણમાં એક રૂટકોઝ છે અજ્ઞાન, અને અજ્ઞાનના આધારે રાગ અને દ્વેષ હતા. જેમ હું ચંદુ છું કોઈ માનતો હોય, પણ ચંદુભાઈ સારા છે એટલે રાગ થાય, ચંદુભાઈ ખરાબ છે એટલે દ્વેષ થાય. પણ હું ચંદુ જ નથી, હું ખરેખર કોણ છું એનું ભાન કર્યું તો પછી ચંદુને સારું કહેશો તો લાગે, આ તો ચંદુને કહે છે, મને કોણ કોણ કહે છે? એટલે પછી રાગ અને દ્વેષ ધીમે ધીમે પડી જાય છે. એટલે અહીંયા સીધું અક્રમ એટલે શું કે અજ્ઞાન દૂર કરી અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું. અક્રમ સીધું થાય ખરું? હા, એ જ વાત કરીએ, જૈન શાસ્ત્રમાં વાત કરી છે. હવે શાસ્ત્રની રીતે લઈએ, એમણે ક્રમિક પર્યાયને ક્રમિક કહ્યું છે અને ગુણને અક્રમ કહ્યું છે. ગુણ ક્ષયોપશમ અક્રમ રીતે થઈ શકે અને પર્યાયની સુધી ક્રમે ક્રમે જ થઈ શકે, કે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાની નથી હોતા અને ત્યાં અપવાદ માર્ગ બન્યો છે. એટલે આ ક્રમ ક્રમથી ચોખ્ખું કરવાનું બદલે સીધું ગુણને ક્ષયોપશમ કર્યા. જે દર્શન ગુણ, જે મિથ્યા દર્શન ઊભું થયું હતું એને સીધું ક્ષાયક કરીને સમ્યક દર્શન આ બાજુ ઊભું કરી દે છે. એટલે આખું જે પર્યાયો શુદ્ધિ કરતાં 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 શુદ્ધ થવાનું હતું ગુણ, એને બદલે સીધું ગુણને જ પકડ્યું અને સીધું આત્મદ્રષ્ટિ પહેલી થાય છે. એટલે હવે શું રહ્યું બાકી? તો પર્યાય શુદ્ધ કરવાનું બાકી રહ્યા. એ ચોખ્ખું તો કરવાનું જ છે, જે પહેલાં પણ કરવાનું હતું પછી પણ કરવાનું હતું, પણ આ પોતાનું દ્રષ્ટિ પ્રાપ્ત કરીને પછી આપણામાં જે કહે છે. હવે ત્રીજી વાત લઈએ કે મિથ્યા દ્રષ્ટિ. હવે શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ મોક્ષના ચાર પાયા છે, પણ જોડે જોડે એમ કહ્યું છે કે શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે પહેલાં દર્શન, મિથ્યા દર્શન તૂટવું જોઈએ અને સમ્યક દર્શન ઊભું થવું જોઈએ. દર્શનની પાછળ જ્ઞાન છે, ચારિત્ર છે, બધું જ છે. તો દર્શન, મિથ્યા દર્શન કહેવું કોને? મિથ્યા દર્શન આપણે બધા શબ્દો આપણી પાસે છે, પણ મિથ્યા દર્શન કોને કહેવાય? શું નામ તમારું? મીના, તમારું શું નામ? વર્ષા. વર્ષાબેન,
તો હવે આ વર્ષાબેન, તો કે હું વર્ષા છું, આની મમ્મી છું, આની દીકરી છું, આની બેન છું, હું જૈન છું, હું શાંત સ્વભાવની છું, હું બહુ ભક્તિવાળી છું, હું તપસ્યા કરું છું, એ હું છું. હવે આત્મા તપસ્યા કરતો હશે, આત્મા સ્ત્રી હશે, આત્મા પત્ની હશે, આત્મા મમ્મી હશે, તો કે પોતે આત્મા છે ખરેખર, પણ એની દ્રષ્ટિમાં છે કે હું એની વાઈફ છું, એની મધર છું, એની દીકરી છું, હું વર્ષા છું. એટલે હું વર્ષા છું એ રોંગ બિલીફને મિથ્યા દર્શન કહેવાય છે. જેમ એક એક લાકડી ભેગી કરીને ગઠડી બાંધો ને, એને મિથ્યા દર્શન કહેવાય. હવે સમ્યક દર્શન કોને કહેવાય? કે ખરેખર વર્ષાબેન વ્યવહારથી છે, કોકના પત્ની વાઈફના પતિના આધારે પત્ની છે, દીકરીના આધારે મધર છે, દેહના આધારે સ્ત્રી છે, નામના આધારે વર્ષા છે, પણ ખરેખર આધારે છે. જેમ ટ્રેન આગળ પેસેન્જર હોય, એ માણસ પછી અહીં બેસીને કે હું પેસેન્જર છું ચાલે, તો કે અહીં સત્સંગી છો, તો કે આ રિલેટિવ તો આધારી વસ્તુ છે. તમે નથી, તમે રિયલમાં એબ્સોલ્યુટલી એટલે બધાથી મુક્ત એવા આત્મા છો. એ તમને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે કે હું રિલેટિવથી જુદો એવો રિયલ આત્મા છું, શુદ્ધ આત્મા છું. એટલે શું થાય છે કે મિથ્યા દ્રષ્ટિ છૂટે છે, સમ્યક દ્રષ્ટિ શરૂ થાય છે. એટલે દ્રષ્ટિ જે મિથ્યાત્વ દર્શન એ આખું તૂટે છે, અને સમ્યક દર્શન, સમ્યક એટલે હું અવિનાશી છું એનું ભાન થવું, એને સમ્યક દર્શન કહે છે. પછી કઈ રીતે? તો કે હું અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું. હવે આપણને લાગે એકદમ કેવી રીતે થઈ શકે? તો હવે તમને બીજી વાત, ચોથી વાત કરીએ કે આ બેન કે ભાઈ તમે ધર્મ કરો છો? ના, હું કાંઈ નથી કરતી, બસ ખાવાનું પીવાનું, નોકરી કરું છું અને ઘર સાચવું છું. બેન થોડું ધર્મ તો કરો, તેને જ્ઞાન જ આપો છો ને તમે. બેન થોડું ઉપવાસ કરજો, એકટાણા કરજો, થોડું રાત્રિ ભોજન ના કરશો, કંઈક મંત્ર ભગવાનનું નામ લો, તો તમે એને જ્ઞાન જ આપો છો ને. તો કે એ 10 ડિગ્રીનું છે, એમાંથી 15 ડિગ્રીનું જ્ઞાન આપો છો, તો અમે તમને 10 ઉપરથી સીધું 95 ડિગ્રીનું જ્ઞાન આપીએ છીએ. છેલ્લી વાત આ છે, આ છે, આ છે, આ છે. સીધું મળી શકે, મળી શકે એટલું જ નહીં, બધા અનુભવી પણ શકે છે. મળી શકે તો ખરું જ, પણ હું તમને આપું છું, પણ તમારામાં તમે કે મને કઈ ફરક પડ્યો નહીં, પણ તમે કે મને અનુભવાય છે, તો પછી મળી શકવાની વાત પૂરી થઈ ગઈ ને. મને દાદા ભગવાન પાસેથી મને 1971માં મળેલું. અમે સ્થાનકવાસી જૈન ભવાણિયાના ફાધર મધર દેરાવાસી, તો પછી આવું લઈ જાય ઉપવાસ રહીમાં, અને રોજ ખમાસણા કરીએ, ને પેલું પાઠશાળામાં ભણ્યા, બધા 8 પાઠ સુધી ભણ્યા, તે ખૂતો ના અંતે બધું ભણતા હતા, રોજે કરતા હતા. પછી મારો બ્રધર તો 3 વર્ષ જૈનમાં દીક્ષા લેવા માટે ફર્યો સાધુઓમાં, 8મા ધોરણથી ઉઠી જ ગયો હતો, અને કહે છે મારે દીક્ષા લેવી છે, મને આ સંસાર જોઈતો નથી. 3 વર્ષ બધા જૈનોના જુદા જુદા ફર્યો, અને પછી કહે છે બધી ક્રિયાઓ છે મને કંઈ આત્માનું મળતું નથી. પછી એણે પોતાનો નાનો બિઝનેસ ચાલુ કર્યો, અને નિરૂમાનું ઘર, દાદા ભગવાન નિરૂમાના ઘરે દાદરમાં આવતા મુંબઈમાં, તે અમારાથી 8-9 મકાન જ દૂર, તો ત્યાં પછી દાદાજી આવતા હતા. આ ભાઈ ત્યાં ગયેલો મોટો ભાઈ, અને પછી એણે તો શાસ્ત્ર બધા બહુ મોટે કરી નાખેલા. પછી ત્યાં એમની પાસે બેઠો, વાતો સાંભળી, અને એને ખૂબ ઠંડક થઈ ગયો, તત્વજ્ઞાન અહીંયા જ છે. પછી એણે જ્ઞાન લીધું, પછી 3-4 મહિના પછી મને લઈ ગયો સત્સંગમાં, પછી મેં જ્ઞાન લીધું. મને વ્યવહારિક કશું આવડતું નહોતું, આધ્યાત્મિક એ ખબર નહીં, અને ધર્મમાં થોડું ઘરમાં કરે એટલું, પણ તે કંઈ સમજણપૂર્વક નહીં. ઊભો પગ કરો ને, આડો કરો ને, ઊભા થાવ ને, રાત્રે નહીં ખાવાનું ને, આમ કરો, તો કર્યા કરતા હતા ક્રિયાઓ. પછી જ્ઞાન મળ્યા પછી આખી દ્રષ્ટિ બદલાઈ, કહો આ દીપક જુદો છે, હું શુદ્ધાત્મા છું, અને કરતા 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 આ સ્ટેજ સુધી પહોંચાયું. મૂળ વસ્તુ શું છે કે કૃપાથી થાય એવું છે. આમાં આપણે અશુભ છોડાવીને શુભનું જ્ઞાન આપી શકીએ છીએ ને, તો શુભનું અને અશુભનું છોડાવીને શુદ્ધનું પણ આપી શકાય, જ્ઞાન આપી શકાય. પણ જ્ઞાન કેટલું આપી શકાય? એટલે દાદા કહે છે ને, અમે જે આપીએ છીએ એ જ્ઞાન નથી, તમને પ્રગટ થાય છે એ જ્ઞાન છે, તમને મેથી જાગૃતિમાં આવે એ જ્ઞાન છે. આ તો શબ્દો માધ્યમ છે, શબ્દો માધ્યમ છે. જેમ આપણે સત્શાસ્ત્ર વાંચીએ તો આપણી સમજણ બદલાય ને, ઓહો ભગવાને આમ ના પાડી છે, આપણે બંધ કરો, તો એ તમને શબ્દોના આધારે ઉત્પન્ન તો થયું ને જ્ઞાન. એટલે શબ્દો જ્ઞાન નથી, તમને ઉત્પન્ન થાય એ જ્ઞાન છે. એવી રીતે આ જ્ઞાન તમારી દ્રષ્ટિ આત્મવિમુખ છે. તમે દેહાધ્યાસવાળી છે,
હું સાધ્વી છું, હું સ્ત્રી છું, મેં આટલો દીક્ષા લીધી છે. પણ દીક્ષા પર્યાય કહેવાય છે. તો હવે આ બધું હું જ છું એવું માનીએ છીએ. તકના પહેલા અમે આમ હતા, હવે આમ છે, પણ હું જ છું. પણ હું કોણ આમાં? સાધુ એ તો દેહના આધારે થયું, વેશના આધાર થયું, ક્રિયાના આધાર થયું. પણ તમે ખરેખર છો કોણ? તો ખરેખર આપણે આત્મા છીએ. પણ આપણે આત્મા છીએ તો એનું પછી ખૂટે છે ક્યાં જ્ઞાન? તો પછી આ ક્રિયા કરાવે છે કોણ? તો હું શું કરું છું આમાં? મારું કરતા પણ હું કેટલું? એટલે એ ખૂટતી વસ્તુઓ બધી અહીં તમને બધી જ, એટલે જેટલા તારથી પૂદગલ જોડે આપણે બંધાયા છીએ, અથવા ક્રિયાઓ જોડે કે વ્યવહાર જોડે કે પર્યાયમાં આપણે બંધાયા છીએ, બધા કનેક્શન તમારા કાપીને બતાડીએ છીએ કે તમે આટલી રીતે જુદા છો. અને આ રીતે આ પર્યાયનો કરતા તમે નથી. દીક્ષા પર્યાય તમે એમ જ કહો ને, મેં 12 વર્ષ પહેલાં દીક્ષા લીધી કે જે હોય તે, મેં જ લીધી, મને જ વૈરાગ આવ્યો, મારે જ લેવી છે, મેં જ લીધી. તમે લો છો કે ઉદય કર્મ લેવડાવતું હશે? ઉદય કર્મ. હવે ઉદય કર્મ લે છે એને હું કરું છું માનો છો, એ અજ્ઞાનતાથી છે. તો અમે તમને આગળનું બતાડીએ છીએ કે આ ઉદય કર્મથી લેવાયું, અને તમે ઉદય કર્મના જ્ઞાતા દ્રષ્ટા છો. તો ઉદય કર્મને કરાવ્યું કોણે? તો સંજોગો, કાળ, ક્ષેત્ર, નિમિત્તોથી બન્યું છે. માટે તમે એના કરતા હતા નહીં, છો નહીં, અને થતા પણ નહીં, થશો પણ નહીં. તો તમે આત્મામાં રહી શકશો. એટલે વ્યવહારથી કરતા છો, અને એ જ વસ્તુ તમે નિશ્ચયથી અકરતા છો. એટલે કૃપાળુદેવે લખ્યું ને કે ભાઈ, સ્વભાવ પરિણતિએ અકરતા છે અને વ્યવહારથી કરતા છે. એટલે આ આખું ભેદ જ્ઞાન જ પ્રાપ્ત થાય છે, સમજાય છે ને? અને એ શક્ય છે. શક્ય એટલે માટે છે, કોરી પાટી હોય ને એમાં એકડો લખે ને ચોખ્ખો ચટવન જાય, અને ચિતરેલી પાટીને થોડું ભૂસવું પડશે, ભૂસ્યા પછી એકડો લખાશે સરસ. અને અહીંયા શું થાય છે કે આત્મજ્ઞાન મળ્યા પછી પછી પુરુષાર્થ તો બાકી રહે છે, કર્મ સમભાવે ખપાવવાનો, કે જે રાગ અને દ્વેષ નિર્જરા રૂપે આવશે તો ખરા, કે પૂર્વે બંધ પડેલો છે એમાંથી આશરો થઈ નિર્જરા થશે. તે નિર્જરા વખતે નવો બંધ ન પડે એ તમને દ્રષ્ટિ આપીએ છે, કે નિર્જરા તો જીવ માત્રને થવાની જ, પણ બંધપૂર્વક નિર્જરાથી આવતો ભાવ બંધાય છે. અહીં સંવરપૂર્વક નિર્જરાની દ્રષ્ટિ મળે છે. એ સંવર તો પોતાનો પુરુષાર્થ કરી શકે ને મનુષ્યો, તો એ અમે દ્રષ્ટિ આપીએ છીએ. અને એક વખત તો અમને જો ખબર જ પડે કે આખા ટાંકામાં અહીં દાંટો મારવાથી પાણી બંધ થાય છે, તો તમે પછી બંધ કરી શકો ને તમે એ. કારણ દાદા ભગવાને, હવે દાદા ભગવાન શબ્દ કહીએ છીએ એ પોતે શું કહે છે, આ દેખાય છે એ તો એ એમ પટેલ છે. દાદા આત્મા એ ભગવાન સ્વરૂપ છે, અને અમે જ્ઞાની પદમાં છીએ. અમે એ તત્વને જાણ્યું, અનુભવ્યું, અમે જ્ઞાની પુરુષ છીએ. જ્ઞાની પુરુષ એટલે શું? તો કે એમને આખી ભૂલભુલામણીમાંથી છટકવાનો રસ્તો જડી ગયો છે, તો એ રસ્તે પછી એ બારામાંથી બધાને છટકાવી શકે ને, એના જેવું થયું છે કે એમને આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ. અને ખરેખર આત્મદ્રષ્ટિથી ઘણું આગળ આત્મ અનુભવની કક્ષા. હવે એ અનુભવની દશામાં પોતે આવ્યા એટલે આત્માને દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી, અને પૂદગલને દ્રવ્ય ગુણ પર્યાય બધી રીતે પોતે જાણીને છૂટ્યા. હવે લોકોનું છોડાવી શકે છે. અને એમણે વિતરાગોની ભાષા પબ્લિકને ફિટ થાય એવા લેવલે લઈ ગયા, ઇંગ્લિશ ગુજરાતી ભાષા, કે જેથી કરીને સામાન્ય માણસો પણ અધ્યાત્મને સમજી શકે. એટલે આ ગુણસ્થાનકો શું છે? ફક્ત દ્રષ્ટિ બદલાય છે. હવે જેમ જેમ ડિસ્ચાર્જ કર્મો નિર્જરા થતા જાય તેમ પછી બાકીના, હવે એમાં શું છે, કર્મો દેહના કર્મો નિર્જરા થઈ રહ્યા છે, એમાં અજ્ઞાનથી કષાય ભાવો છે, અને કષાયોનો જેમ જેમ ક્ષય થશે ને તેમ ગૂંઠાણા વધતા જશે. તો અહીંયા હવે ક્ષય કરાવીએ છે, એને દ્રષ્ટિ આપી દીધી. એટલે પ્રતિથી બેઠી, કે હું અમદાવાદ રહું છું, મારે મુંબઈ પહોંચવું છે, પ્રતિથી બેઠી. હું દીપક છું પણ ના, હું ખરેખર શુદ્ધાત્મા છું, એ પ્રતિથી બેઠી. હવે ડિસ્ચાર્જ કષાયોને જાગૃત, દેહની ક્રિયાઓમાં પૈસા હું ગણું તેમ લોભ કષાય ઊભો થાય, તે લોભ કષાય જ્ઞાને કરીને ઉગાડો. કોઈ કહેશે તમે બહુ સરસ કરો છો ત્યારે મેં માન કષાય ઊભો થાય, તો એ જ્ઞાને કરી કે ના, આ પ્રત્યાખ્યાન ત્યાં લેવાનું છે, પ્રતિક્રમણ ત્યાં કરવાનું છે. અને એ કષાયને ઘટાડતા 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 જ્ઞાન ગુણ જે ગૂંઠાણા છે ને એ ધીમે ધીમે બધા જ કરશે આગળના.
સમજાય છે ને? અને વિતરાગનું ધ્યેય બંધાય છે ને, આ કહો છો ને 14 ગુંઠાણા પ્રાપ્ત થાય ત્યારે જ વિતરાગ બની શકે, એટલે વિતરાગનું લક્ષ્ય બંધાય છે. વિતરાગ છે ને એ 100% વિતરાગને વિતરાગ કહેવાય. એની બિગિનિંગ સમભાવથી થાય છે કે રાગ પ્રત્યે, એટલે કોઈ પણ કાર્યમાં રાગ નહીં, અથવા કોઈ પણ જેમ માન આપે તો રાગ નહીં, અપમાન કરે તો દ્વેષ નહીં, ત્યાં સમભાવ રાખો. ધીમે ધીમે વધતા વધતા સમતા ભાવમાં આવે, પછી વિતરાગતામાં આવે. એટલે અક્રમમાં આવી તે ધીમે ધીમે પગથિયા ચડી જાય છે. ગ્રહસ્થીઓ પણ જ્ઞાનના આધારે પગથિયા ચડી જાય છે. સમજાયું ને? એક પૂરું થયું. પછી બીજું સ્વાદ કે છે, જ્ઞાન ક્રિયાભ્યાસ મોક્ષે તો ક્રિયાથી કેમ આગળ વધી શકતા નથી? ક્રિયાની સાથે જ્ઞાન પણ છે જ, તો કેમ આગળ વધી નથી શકતા? જો જ્ઞાન ક્રિયાભ્યાસ મોક્ષ એ તમે કોઈ પણ જો સાચા સંસ્કૃતના હોય જાણકાર તો એ શું કહે છે, અહીં જ્ઞાન ચ ક્રિયા ચ નથી કહ્યું, જ્ઞાન ક્રિયાથી મોક્ષ છે. આપણે છે ને જ્ઞાન અને ક્રિયા બે શબ્દ જુદા લઈએ છીએ. ખરેખર આત્માનો ગુણ શું છે? દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા. એટલે જોવું એ દર્શન ક્રિયા કહેવાય છે, જાણવું એ જ્ઞાન ક્રિયા કહે છે. અને જ્ઞાન ક્રિયાથી મોક્ષ છે. જ્ઞાન અને ક્રિયા બે શબ્દ જુદા નથી. આપણે જ્ઞાન શું માને, વાંચીએ અભ્યાસ કરીએ જ્ઞાન છે, આ કાર્યો કરીએ જ ક્રિયા છે, એ બે નથી. દેહની ક્રિયા આત્માને કેવી રીતે મોક્ષ આપી શકે? દેહ આહારી છે, આહારની ક્રિયા બંધ કરે તેથી કરીને આત્માને શું ફરક પડે? એટલે આત્માનો ગુણ છે જ્ઞાન છે, અને જ્ઞાન ગુણથી જ્ઞેયો જોવા એને જ્ઞાન ક્રિયા કહેવાય છે, અને દર્શન ગુણથી દ્રશ્યોને જાણવા અરે જોવા ત્યારે દર્શન ક્રિયા કહેવાય છે. સિદ્ધ ક્ષેત્રમાં પણ જ્ઞાન ક્રિયા દર્શન ક્રિયા વર્તે છે ને, અને એ દર્શન એટલે જ્ઞાન ક્રિયાથી મોક્ષ છે. ક્રિયાથી કોઈ દાડો મોક્ષ થઈ શકે નહીં. ભગવાનના વખતમાં પણ ક્રિયાને મુખ્ય ગણી નહોતી, ક્રિયાની પાછળ સમજણ હતી, અને એ સમજણથી મોક્ષ થતો હતો. આજે ભગવાને એક જ વાક્ય કહું તમને, ભગવાને કહ્યું છે કે મૂર્છાનો ત્યાગ કરો. વસ્તુનો ત્યાગ એ ઉદય કર્મ છે, અને મૂર્છાનો ત્યાગ એ પુરુષાર્થ છે. બોલો, વસ્તુ છોડવાની વાત જ ક્યાં આવી? અને વસ્તુઓમાં ક્રિયા છે, સમજણમાં ક્રિયા નથી, ત્યાં જાગૃતિ છે. સમજાય છે આપણે? એટલે ક્રિયા. અને હવે બીજો ભાગ લઈએ આપણે, જો આને, અને આ સ્લીપ થયેલો શબ્દ છે, હા, મૂળ ભગવાનની દ્રષ્ટિમાં છે જ્ઞાન ક્રિયા દર્શન ક્રિયા. હવે લોકો દર્શન અને જ્ઞાન અને ક્રિયા બે શબ્દમાં લઈ ગયા. હવે ક્રિયાથી મોક્ષ, ક્રિયા એટલે શું? બાહ્ય આપણે અભ્યંતર તપ અને બાહ્ય તપ બધું બતાડેલું છે, પણ આ કાળમાં મન વચન કાયનો એકાત્મયોગ તૂટી ગયો છે. એટલે શું કે બાહ્ય ક્રિયા અને અંતર્ભાવ, દ્રવ્ય અને ભાવની એકતા તૂટી ગઈ છે. તમે ઝીણવટથી તપાસ કરશો ને તો બધાને એ અનુભવાશે કે હા, બહાર માળા ફેરવતી વખતે ચિત્ત આપણું છૂટું પડી જાય છે, કે દેહમાં ઉપવાસ હોય ને થાય કે આ તો તબિયત સારી નથી, થોડું જો કંઈ ખાઈ લીધું હોત ને તો આ ચક્કર ના આવત, ખાઈ લીધું હોત ને એવો ભાવ થઈ જાય. ભલે 100-2% ઓછો હશે, પણ એ ભાવ બગડ્યો ને એને એને દ્રવ્ય ભાવની એકતા તૂટી ગઈ કહેવાય. ખરેખર તો નો એક્સેપ્શનલ કેસ, એક પણ અપવાદ એવો બાકી નથી કે જેને દ્રવ્ય ભાવની એકતા હોય. આ કાળમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછી 5મો વારો બેઠો ત્યારથી મન વચન કાયની એકાત્મયોગ તૂટી ગયો છે. એને વક્રતા કહેવાય છે. એટલે બહાર આમ જોતો હોય અને મહી દ્રષ્ટિ બગાડતો હોય. બહાર કે છે મારે ખાવું નથી, ઉપવાસને દાડે ખાવાના વિચાર જ ચાલતો હોય. સૌથી વધારે ખાવાનો વિચાર ઉપવાસને દાડે આવે. અને બોલો, જ્યારે માળા ફેરવતો ત્યારે સૌથી વધારે ધંધાના વિચાર એને આવે, અથવા વિષયના વિચાર આવે. આ કળિયુગની વિચિત્રતા છે. હવે એવા કાળમાં દ્રવ્ય ભાવની એકતા તૂટી છે, દેહ ઉપવાસ કરે છે, પોતે ખાવામાં વૃત્તિઓ રાખે છે, તો અહીં બીજો રસ્તો કર્યો, ખાવાનું અને નિવૃત્તિ કરવાની ખાવામાંથી. દેહ ખાય અને પોતે નિરાહારી પદમાં રહેવાનું. દેહ ધંધો કરતો હોય, આમાં કેવું છે, અત્યારે ધંધામાં બેઠો હોય ને સત્સંગ ત્યાં ચાલો સારું ચાલે છે, હું નથી જઈ શકતો એવો વિચાર આવે, અને સત્સંગમાં બેઠો હોય ને તો કે ધંધાના પૈસાના વિચાર આવે. તો હવે આ કાળમાં શું કર્યું, એ ધંધો કરો અને મહી તમે આત્મા મારો. એ કેવી રીતે રહેવાય? જેમ એક માણસ કહે ને કે પેલું નથી, દુકાનમાં બેઠો ધંધો કરતો હોય અને જોડે ટીવીમાં પ્રોગ્રામે જોતો હોય, ઓ ઇન્ડિયા જીતી ગયું હારી ગયું બધું જોતો હોય, તો બે કામ સાથે થાય છે ને. અત્યારે આપણે આ વાંચતા માળા ફેરવતા હોય પછી કોણ આવી કે છે એ પેલી તો
હા, ગયા વખતે આવી હતી એની દીકરી લાગે છે. તો બીજું મશીન નથી ચાલતું આપણું, તો આપણે બે કામ કરતા જોઈએ છે. બોલો, ખાતી વખતે આપણું બીજું કામ ચાલે. ગયા વખત કરતા ભજીયા બરોબર નથી, કહેશે આ જરા ખારા વધારે છે, પણ આપણે વોરી લાયા ખાવું તો પડે જ ને, કહેશે. તો એક બાજુ મેં કેવું છે કેવું છે મેં ચાલતું હોય ને દેખાતો હોય, એટલે દેહની ક્રિયા અને અંદરનો ભાવ બે જુદા છે. હવે અજ્ઞાનીએ કેવું હોય કે દેહની ક્રિયા 10મા માઇલ પરની હોય, એનો ભાવ 12મા માઇલનો ચાલતો હોય, એટલે એને આગળનો ભાવ, અથવા તો 8મા માઇલનો ચાલતો હોય કે આ ખોટું થાય છે, આવું ના કરવું જોઈએ. જેમ બહાર ક્રોધ કરતો હોય અને અંદર થાય બહુ ખોટું થઈ ગયું, ક્રોધ ના કરવો જોઈએ, અથવા તો બહાર ક્રોધ કરતો હોય અંદર કોઈ કે બેન આવું ક્રોધ કરાતો છે, એ છોકરી હમતી જ નથી ને વળવી જ પડે તો જ કામ કરે છે. એટલે ક્રોધ કરતી વખતે અંદર થાય કરવું જ પડે, ના કરીએ તો સુધરે નહીં. એટલે ક્રોધની ક્રિયામાં બે ભાવ છે, બે વસ્તુ છે. એ બહાર ક્રોધની ક્રિયા થઈ રહી છે, અંદર અંતરભાવ છે ક્રોધ ન કરવો જોઈએ, અથવા તો ક્રોધ કરવો જ જોઈએ. તો અમે તમને શીખવાડીએ છીએ કે ક્રોધ કરનારો એ બહારનો ઉદય કર્મ છે અને આત્મા ક્રોધ કરતો નથી, અને અહંકાર એણે પૂર્વભવે ભાવ કરેલો કે વઢ્યા વગર સુધરે નહીં, એથી આજે ક્રોધનો ઉદય કર્મ આવ્યો છે. હવે એ જ અહંકાર પાસે પ્રતિક્રમણ કરવાનું, કોઈને દુઃખ ના થાય એવું હોવું જોઈએ. આ થયું તે બદલ હૃદયથી પસ્તાવો કરું છું, દિલથી ક્ષમા માગું છું, મને ક્ષમા કરો, આવી ભૂલ નહીં કરવાની શક્તિ આપો. એટલે ક્રોધ કરનારો એ દીપક, ક્રોધનો પસ્તાવો લેનાર એ દીપક, અને હું શુદ્ધ આત્મા છું. એટલે ક્રોધનો ડિસ્ચાર્જ કર્મ ઉદયમાં આવે ત્યારે પોતે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીને ધુએ છે, અને આત્મા ક્રોધ કરતો નથી એનો જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે. અને થાય છે શું કે કશાય ઘટવાથી જે અપ્રત્યાખ્યાનમાંથી પ્રત્યાખ્યાનમાં જશે, ત્યાંથી સંજોલનમાં જશે અને આગળની દશા ઊભી થશે. એટલે આ ક્રિયા હોવા છતાં અંદરના જ્ઞાનથી એનો પુરુષાર્થ કરી શકે છે. સમજાયું તમને? પછી ત્રીજું, આચાર્ય ભગવંતો અને સાધુ સાધ્વીજી ભગવંતો આ માર્ગે છે તો તેઓને દાદા ભગવાનને જે જ્ઞાન થયું તે કેમ નથી થતું? એ જુદી વસ્તુ છે. એ પોતે જે કરી રહ્યા છે એને આપણે સત્ય માનીએ છીએ ખરા? તમે જે આજે માળા ફેરવો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, એને સત્ય માનો છો ને? મેં દીક્ષા લીધી એમાં કે શંકા પડે છે? તો કે એમને શંકા હતી, એ દરેક પગલે શંકા હતી કે હું આ જઉં છું વિતરાગનો માર્ગ છે કે કંઈ અન્ય માર્ગ છે. દરેક ડગલે પોતે શંકામાં જાગૃતિ ગોઠવતા હતા કે મને જોઈએ છે મૂળ આત્મા ભગવાને કેવો કયો છે. તો પછી એ તરફ છાય છે, હું આ કરીશ તો એનું પરિણામ મને મળશે, સતત જાગૃતિ હતી. એટલે ક્યાંય દ્રષ્ટિરાગમાં અટવાયા નહોતા, પક્ષમાં અટક્યા નહોતા, ક્યાંય બંધાયા જ નહોતા, અને સમજી ગયા હતા કે લોકસંજ્ઞાથી મોક્ષ માર્ગ વિરુદ્ધ છે. લોકસંજ્ઞા હંમેશા ઉત્તરને દક્ષિણને ઉત્તર બતાડે, જ્યારે જ્ઞાનીની સંજ્ઞા ઉત્તરને જ ઉત્તર બતાડે. અને આખું લોકસંજ્ઞા એક પ્રવાહ જઈ રહ્યો હોય ને મોક્ષ માર્ગ એનાથી જુદો હોવો જોઈએ, અને એ શોધી કાઢ્યો છે ઉટે એમણે. અને કે છે એક અવતારમાં નહીં, અમે કેટલાય અવતારથી શોધી રહ્યા હતા, ત્યાં લોકસંજ્ઞા કરતા જુદો હોવો જોઈએ. અને પોતાની જાત માટે સંપૂર્ણ નિષ્પક્ષપાતી હતા, એટલે પોતે જ દરેક પોતાના જ વાણી, પોતાના જ વિચાર અને પોતાના વર્તન ઉપર પોતે જ જાગૃત હતા કે આ મારું કયા રસ્તે જઈ રહ્યું છે, મારે જોઈએ છે આત્મદશા, અને હું આ કરું છું એમાં આત્મદશા મળશે, એ સતત જાગૃતિ હતી. એટલે પોતાની જાત માટે પણ નિષ્પક્ષપાતી હતા. દાદાજીના શબ્દોમાં જ કહીએ કે પોતે જજ, પોતે વકીલ અને પોતે આરોપી, પોતાની ભૂલો કેટલી જોઈ શકે, પોતાની ભૂલ જોઈ શકે, એક જોઈ ના શકે. પણ પોતે ગુનો કરનારો હોય, પોતે પછી એનો બચાવ કરનારો હોય, અને પોતે જ એનું ડિસિઝન લેનાર કે હું સાચો છું ખોટો છું, તો પછી પોતે જજ હોય, પોતે આરોપી હોય, તો જજમેન્ટ કેવું લે? પોતાના ફેવરનું જ લે ને. બોલો, આ દેહાધ્યાસના લક્ષણ શું? પોતે આરોપી, પોતે જજ અને પોતે જ વકીલ. એટલે પોતાની એક ભૂલ જડતી નથી. જ્યારે અમને શું થયેલું, વકીલને રાજીનામું આપી દીધેલું, એને બાઇક કાઢી મૂકેલો, આ દેહ ઉદય કર્મ બધે આરોપી અને આત્મા જજ, અને પછી જજમેન્ટ લેતા હતા કે આ મોક્ષ માર્ગને બાધક છે કે મોક્ષ માર્ગને કરેક્ટ છે. એ દિવસ રાત પુરુષાર્થમાં હતા, અને એનું ફળ એમને આ ભાવે જ્ઞાન પ્રગટ થયું, કે છે પૂર્વનું અમારું ઉપાદાન એટલું તૈયાર થયું હશે તે આ ભાવમાં પ્રગટ થયું. કે છે કે જીન ભગવંતોએ દીક્ષા લેવાનું કહ્યું છે, તો એ કેવી રીતે? એ દીક્ષા વિતરાગી દીક્ષા આવી જોઈએ, સાંપ્રદાયિક દીક્ષાથી
કેવી રીતે વિતરાગ માર્ગ પ્રાપ્ત થઈ શકે? તમે જ વિચાર કરો. ભગવાને જ આજ્ઞા કરી. હા, ભગવાને આજ્ઞા કરી છે, પણ ભગવાને વિતરાગી દીક્ષા હતી. એમના શિષ્યો બ્રાહ્મણ હતા. અને વિતરાગી દીક્ષા કોને કહેવાય? કે અજ્ઞાનને અજ્ઞાનમાં રાખવું અને જ્ઞાનને જ્ઞાનમાં સ્થિર કરવું. અજ્ઞાન અને જ્ઞાનથી ભેદ પાડવો એ વિતરાગી દીક્ષા છે. અને સાંપ્રદાયિક દીક્ષા એ તો બધા જુદા જુદા સંઘાડામાં જુદી જુદી લેવાય જ છે. અને તમે જ વિચાર કરો, ભગવાન નિષ્પક્ષપાતી હશે, આત્મા પક્ષપક્ષીય વાળો હશે કે નિષ્પક્ષપાતી હશે? નિષ્પક્ષપાતી. હવે નિષ્પક્ષપાતી આત્મતત્વને પામવા આપણે પક્ષમાં રહીએ તો ક્યારે પામી શકીએ? ક્યારેય ના પામી શકાય. એટલે આપણે વાડા સંપ્રદાય, હવે આત્મા શ્રીમદ રાજચંદ્ર જેવા કેટલું સ્પષ્ટ કહ્યું છે, હું કોઈ ગચ્છમતમાં નથી, હું આત્મામાં છું. તો આપણે આપણે સંપ્રદાયમાં રહેવા માગીએ છીએ, સંપ્રદાયને સાચો ઠરાવીએ છીએ, સંપ્રદાયમાં રહીને આત્મધર્મ પામવા જઈએ છીએ, નથી પામી શકાતો. નથી પમાયું એ આપણે અનુભવી રહ્યા છીએ, નથી જ પમાયું. એટલે જેથી કરીને તમે તમારે સમજવું ક્યાં પડે કે આ દર્શન રત્ન સંપ્રદાયમાં છે, પણ હું આત્મા સંપ્રદાયથી બહાર છું. આ ઉદય કર્મ છે મારો. આજે દીક્ષા હું જૈન સ્થાનકવાસી જૈન કહું છું દીપક, પણ દીપક સ્થાનકવાસી જૈન છે. આત્મા જૈને નથી ને વૈષ્ણવે નથી ને, એ તો બિન સંપ્રદાયથી પર છે. તત્વ જ શુદ્ધ તત્વ છે, એ મારું સતત લક્ષ્યમાં છે. હું સંપ્રદાયના પક્ષમાં રહીને આત્મામાં રહી શકું એવું બનવાનું જ નથી. કેમ ના બની શકે? એનું કારણ છે કે સંપ્રદાયમાં તમારી બિલીફ બદલાઈ જવી જોઈએ કે દર્શન રત્ન સંપ્રદાયમાં છે ને હું તો આત્મામાં છું. તમે જુદા પડો ને તો તમે આત્મામાં રહી શકો, પણ તમે કહો હું દર્શન રત્ન છું ને અમે તો અમુક અમુક સંપ્રદાયના, તો પછી આત્મામાં નહીં આવે. એટલે વિતરાગોએ વિતરાગી દીક્ષા લેવાની કહી હતી. વિતરાગતાના વિતરાગ માર્ગમાં નિર્ગ્રંથ પંથ કહેવાતો હતો, કે રાગ દ્વેષની ગ્રંથિને ક્ષય કરો. એ ક્ષયનો માર્ગ જ હતો, પછી જુદાઈ નહોતી ત્યાં. અને અહીં સ્થાનકવાસી હોય તો દેરાવાસીને જુદું પડે, દેરાવાસી હોય તો સ્થાનકવાસીને જુદું પડે. કારણ એ ખોટું નથી, કારણ એમનો મત છે કે અમે મુપત્તિ બાંધીએ છીએ, અમે નથી બાંધતા. આજે તમે માઇકમાં બોલી શકો તો કે ના અમે સાધ્વી છીએ, અમારથી ન બોલાય. એ તમારો મત છે, અને મત હોય ને એને એકાંત કહેવાય છે. અને વિતરાગો અનેકાંતમાં હતા. મત એ આગ્રહ કહેવાય છે, વિતરાગો નિરાગ્રહી હતા. વિતરાગે ના પાડી, એ વિતરાગે ના પાડી છે એ બરોબર છે, પણ આજે આ માઇકની વાત તો બરોબર છે, પણ ઘણું બધું બીજું બદલાયું છે. એ બધી જ બાબતોમાં આપણે કહેવા માંગીએ છીએ. કારણ આમાં કેવું છે કે દેહ ખાય છે કે આત્મા ખાતો હશે? દેહ જ ખાય છે ને. બોલો, આપણે હવે આત્મા ખાતો જ નથી એ વાત સત્ય છે ને? તો અમે આમાં શું છે કે દેહને ઉપવાસ કરાવીને આત્મા તરફ જવું એક રસ્તો છે. અને અમે ઓળખી ગયા કે દેહ ખાનારો છે અને આત્મા નથી ખાનારો. તો નથી ખાનારો તે જ હું છું એ સીધું જ્ઞાનમાં આવી ગયા. એટલે ભાઈ દેહની કોઈ વસ્તુ અમને બાધક કરતા થઈ જ નહીં, કે બોલવું ના બોલવું, માઇકમાં બોલવું કે આમ કરવું, કારણ હું કરતા જ નથી. તો પછી એનું મને કર્મ, જેમ ભગવાને કહ્યું શુદ્ધ ઉપયોગીને કર્મ બંધાય નહીં. શુદ્ધ ઉપયોગી હોય ને એને હિંસા અહિંસાના કર્મ જ બંધાતા. કારણ અહિંસા સાચવે તો પુણ્ય બંધાય, અને હિંસા કરવા જાય તો પાપ બંધાય. પણ શુદ્ધ ઉપયોગીને પાપ કે પુણ્ય બંધાય જ નહીં, એ તો શાસ્ત્રમાં જ કહ્યું છે. શુદ્ધ ઉપયોગીને કોઈ ક્રિયાનું બંધન હોતું જ નથી, પાપનું પણ બંધાય નહીં. કારણ પાપનો કરનારો મટી ગયો છે પોતે, માટે પાપ બંધાય. કારણ આત્મા આ સંસારમાં રહેવા છતાં હિંસાના દરિયામાં અહિંસક સ્વરૂપે છે. કારણ આત્મા હિંસા કરી શકે ખરો? અને આત્માની હિંસા થઈ શકે ખરી? પણ આત્મા હિંસા કરી શકતો નથી, કારણ એનો સ્વભાવ જ અવ્યાબાધ સ્વરૂપ છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે. તો એની હિંસા થઈ શકતી નથી, અને હિંસા કોઈ આત્માની થઈ શકતી નથી. અને આ આત્મા બીજા આત્માની હિંસા કરી શકતો નથી, પણ આ તત્વ દ્રષ્ટિએ, નિશ્ચય દ્રષ્ટિએ. અને નિશ્ચય દ્રષ્ટિમાં રહીને હવે આ દેહથી જે હિંસા થાય ને, એ દેહાધ્યાસનો જે અહંકાર છે એની પાસે પ્રતિક્રમણ કરવાનું આવે છે, કે આ ભાવમાં જે હિંસાનું નિમિત્ત બન્યા તે પૂર્વભવે બીજ પડ્યું હશે તેથી નિમિત્ત બન્યા. હવે ભાવ છે કે મન વચન કાયથી કોઈ જીવની હિંસા ન હોજો. એટલે આમાં આપણી વાત પાછી બદલાઈ ગઈ, કે જે કે ને કે આખો કહીને કે સંપ્રદાયમાં રહીને આત્મ સાક્ષાત્કાર નહીં પામવાનું કારણ શું?
તો કે આપણે એવું માનીએ છીએ કે ભાઈ અમે જે કરીએ છીએ એનાથી અમારો મોક્ષ મળશે જ, અને આપણે એ જ માન્યતાથી ચાલી રહ્યા છે. પણ આજે મોક્ષ આત્મા પોતે જ મોક્ષ સ્વરૂપ છે. આત્મા અંદરનું પોતે જ મોક્ષ સ્વરૂપ છે. એટલે પારકી વસ્તુને લેવા જવું હોય ને તો વર્ષોનો વર્ષો ટાઈમ લાગી જાય. હવે કેમ ટાઈમ લાગી ગયો? અંદર તો આત્મા પોતાનો છે, તો આવરણ એવું તો કેમ આપણને મોડું થતું જાય છે કે આત્મા મળતો નથી? કેમ? તો કે આપણે એરપોર્ટ અહીંથી પાછળ 1.5 કિલોમીટર હોય અને આપણે ભૂલમાં એરપોર્ટ આ બાજુ છે એમ કરીને 20 માઇલ જતા રહ્યા તો એરપોર્ટ મળે ખરું? એવું આપણે ભગવાન મહાવીરે કહ્યું ને, ક્રિયાને જ આત્મા માનશે, ઉત્તરને દક્ષિણ માનશે અને જીવો ઊંધા રસ્તે જતા રહેશે. એટલે એરપોર્ટ પોતાની પાસે હોવા છતાં એ 20 માઇલ ઊંધો ગયો એટલે મળતું જ નથી પછી. એટલે જે ક્રિયાઓ કેવું હતું, ક્રિયાઓ એ ફક્ત અધર્મ છોડીને ધર્મમાં આવવા માટે હતી, અને આત્મધર્મમાં ક્રિયા નામની વસ્તુ જ નથી. ત્યાં શુદ્ધ ઉપયોગ છે અને જ્ઞાતા દ્રષ્ટાપદ છે. ત્યાં ઉદયમાં આવેલી ક્રિયાનો જ્ઞાતા દ્રષ્ટા રહીને નિકાલ કરવાનો છે, અથવા તો નિર્જરા સંવરપૂર્વક કરવાની છે. ત્યારે આપણે નિર્જરા નથી કરતા, આપણે અંદર ઈચ્છા છે બંધપૂર્વક નિર્જરા કરી, મારે કરવું જોઈએ, મારે સવાર નથી થયો, હું કરીશ તો જ થશે. એટલે આ ક્રિયાના આધારે આપણે મોક્ષનું ધ્યેય પકડવા જઈએ છીએ. ક્રિયાઓથી પુણ્ય બંધાશે, મોક્ષ નહીં મળે. એટલે આખું કરતા ભાવ છે ને, આખું મોક્ષનું બાધકકરણ છે અહંકાર, કે હું કરું છું. અહંકાર હું કરું છું એ અજ્ઞાનતાથી જ બંધન ઊભું રહ્યું છે. કોઈ પણ દેહ ક્રિયા કરે છે એને પોતે માને છે હું કરું છું, અને કરતા ભાવથી પોતે બંધાયેલો રહ્યો છે. એ કરતા ભાવ એ અજ્ઞાનતાથી ઊભો થયો છે. એટલે અજ્ઞાનથી પોતે બંધાય છે, હવે એને જ્ઞાન થાય કે ના, ઉદય કર્મ ક્રિયા કરાવે છે અને હું અકર્તા છું, તો જ્ઞાનથી છૂટે છે. હવે ક્રિયાઓને આપણે પકડી રાખીએ છીએ, ક્રિયાઓ હોય કે ન પણ હોય એ ઉદય કર્મ છે, અને ઉદય કર્મનો હું કરતા છું એ ગર્વરસથી જ કર્મ બંધનનું બીજ પડે છે. અને ઉદય કર્મ પર સત્તા છે અને આત્મા એનો જ્ઞાતા દ્રષ્ટા છે, એ સ્વસત્તા છે, એ જાગૃતિથી કર્મ બંધન થતું નથી. એટલે આખો રસ્તો જ મોક્ષ માર્ગમાં જુદો છે. આખો મોક્ષ માર્ગનો રસ્તો ક્રિયાઓ, એટલે જો ને આ બધા જ ધર્મવાળા સ્ત્રીઓ પુરુષો નોકરિયા ધંધાવાળા ભણતા બધાને કેમ આત્મજ્ઞાન સીધું પ્રાપ્ત થઈ શકે છે? કે ક્રિયાઓ મોક્ષ માર્ગમાં બાધક નથી, વાઇફ પત્ની પણ મોક્ષ માર્ગમાં બાધક નથી, અજ્ઞાનતા બાધક હતું. અને એ જે ભગવાન મહાવીર હતા ત્યારે એ કાળમાં ઉદય કર્મ તપનો ત્યાગનો કરતા કરતા ધીમે ધીમે મોક્ષ માર્ગ પૂરો થતો હતો. આ કાળમાં લાખો માઇલો દૂર ગયા છો, તો હવે એને બદલે હવે સીધું જ આત્મ સીધું કૃપાથી જ આત્મ સાક્ષાત્કાર પામી હવે આવી પડેલા ઉદય કર્મને પછી પૂરા કરો. એટલે જુદો અપવાદ માર્ગ ઊભો થઈ ગયો છે, અપવાદ માર્ગ. નહીં તો વાસ્તવિકતામાં ક્રમિક માર્ગ સાચો છે, ધોરી માર્ગ એ જ હતો. જેમ બ્રિજ હોય ને એની પર ગાડી આવજા થઈ શકે, પણ બ્રિજ તૂટી ગયો છે એટલે થોડા વખતમાં ડાયવર્જન ઊભું થયું છે, સમજાયું ને? એટલે આ અપવાદ ઊભું થઈ ગયું છે. નહીં તો પહેલો માર્ગ બરોબર હતો, ક્રિયાઓ કરો અને એની અંદર દ્રવ્ય ભાવની એકતા હતી. આજે દેહ સાધુ થાય ને તો મને સાધુ, વાણીએ સાધી અને પોતે સાધુપણામાં જ હોય, પણ આમાં બે જુદું પડી જાય છે. અને એક જુદાપણાને લીધે અક્રમનો ફાયદો મળી ગયો આપણને, સમજાયું ને? પછી અક્રમ જ્ઞાન એટલે શું? સંસારી લોકો ક્ષાયક સંકિત મળે ખરું. ક્ષાયક સંકિત એટલે શું? સંકિતના 3 પ્રકાર કયા છે? ક્ષયોપશમ, એટલે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયક. જ્યારે મિથ્યાત્વની ગાંઠ તૂટે છે, જ્યારે ધર્મની આરાધના કરતો થાય મનુષ્યો, ત્યારે એને શ્રદ્ધા બેસે કે મોક્ષ માર્ગ છે, વિતરાગો મોક્ષે લઈ જાય એવા છે, ત્યારથી એને મિથ્યાત્વ ગૂંઠાણામાં આવ્યો કહેવાય છે. નહીં તો કે ભગવાન બેઠા છે, દુનિયા ચલાવે છે, ત્યાં સુધી અજ્ઞ કહેવાય છે, મિથ્યાત્વમાં પણ નથી ગણાતો. આ ગુણ કહેવાય છે, એ ગુણ પ્રગટ થયો તો કે મોક્ષ માર્ગ છે, મોક્ષ છે, મોક્ષનો માર્ગ છે, વિતરાગો મોક્ષે લઈ જાય એવા છે, એટલે વિતરાગને ભજો. એ ત્યારથી એનું મિથ્યાત્વ ગ્રંથિમાં આવ્યો. હવે એ ગ્રંથિ જ્યારે આવું પ્રાપ્ત કરે છે ત્યારે પહેલાં ગૂંઠાણામાં આવે છે, ત્યારે મિથ્યાત્વ ગ્રંથિના પછી 3 ટુકડા પડે છે. મિથ્યાત્વમો, મિશ્રમો અને સમ્યકત્વમો. તો મિથ્યાત્વમો એટલે શું? સંસારમાં જ રચ્યો પચ્યો, આવું સમજ્યા પછી પાછો ઉતરી ગયો તો મિથ્યાત્વમોમાં ડૂબેલો છે. પછી મિશ્ર એટલે સત્સંગમાં ગમે
સંસારમાંય ગમે, એ મિશ્ર મોહમાં આવે છે. આત્મા જાણવો છે એવું થાય સત્સંગમાં આવે ત્યારે, અને ઉતરે એટલે પછી પૈસા 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 મોહ લાખ રાગ દ્વેષ બધું એ મિશ્રમાં. હવે મિશ્ર મોહમાંથી પછી સત્સંગનો મોહ વધતો જાય, સંસારનો ઘટતો જાય, ત્યારે એને સમ્યકત્વ મોહ જાગે છે. અને સમ્યકત્વ મોહ હવે આ મિશ્ર મોહ હોય છે ને ત્યારે એના ગુંઠાણ ચડતો જાય છે. અને સમ્યકત્વ મોહ આવે ને જ્યારે, ત્યારે આત્મા શું હશે, કેવો હશે, કેવો નહીં, કેવો એમ દિન રાત, એને જ્ઞાનાન ક્ષેપકવંત દશા કહેવાય છે, જે શ્રીમદ રાજચંદ્રનાથ જી દાદાજીને પોતાને હતી. નોન સ્ટોપ 12-12 કલાક સુધી આત્મા સંબંધી ચિંતવના થયા જ કરે, અને હજારો શાસ્ત્રનું એમને જ્ઞાન હાજર થઈને તાળવા બેસાડતા જાય કે આ મૂળ સ્વરૂપ શું હશે, કેવું હશે, કેવી થશે. અને જ્યારે એ નિશંક થાય આત્મા સંબંધી, ત્યારે ક્ષાયક સંકિત થયું કહેવાય. ક્યારેક જ પ્રાપ્ત થાય છે, સાચી વાત છે. એટલે જો ને આ લાખો દુનિયામાં હતા 9 અબજની વસ્તી, શ્રીમદ રાજચંદ્ર જેવા એક થયા, દાદા ભગવાન જેવા કોક એક થયા, કુંદકુંદાચાર્ય એક થયા હતા, એવા થઈ શકે, બાકી તો લાખોમાં એક. હવે આ પ્રગટ દીવાથી શ્રીમદ રાજચંદ્ર જણા પાસે 5-4 જ જણા પામ્યા હતા શ્રીમદ રાજચંદ્રજી, કારણ ક્રમિક માર્ગના રીતેથી આગળ જવા ગયા. અને આ કુદરતી રીતે અક્રમ બની ગયું ને, એટલે લાખો માણસો પામી શક્યા. અક્રમ બની ગયું, માટે અપવાદરૂપ બની ગયું. અક્રમ એટલે શું? હા, અક્રમ એટલે શું કહે છે? ક્રમ અને અક્રમ બે શબ્દ છે. જેમ આપણે 12મે માળે જવું હોય તો પગથિયા ચડતા ચડતા, એટલે પહેલા પગથિયે ચડે, પછી ખૂબ જોર મારીને પછી બીજું પગથિયું ચડે ને પેલાને છોડે, પછી બીજું પગથિયું ચડી ગયું ને તો ધીમે ધીમે બીજાને છોડે અને ત્રીજું પગથિયું પકડે, ત્રીજું પગથિયું છોડી ચોથું પકડીએ, એમ ચડતો ચડતો 12મે માળે આવે. એક એક પગથિયે, એક એક માળા ઉપર તો લગભગ 30 પગથિયા હોય, તે બધા કરતા કરતા 12મે માળે પહોંચે ને, એ ક્રમિક માર્ગ કહેવાય. અને અક્રમ એટલે લિફ્ટમાં બેસો ને 12મા માળનું બટન દબાવ્યું ને સીધું 12મે માળે ઉતરી જાય અક્રમ. અને એ બિસ્તરા પોટલા હાથે મોકલી દઈએ છે, અને પેલા બિસ્તરા પોટલા છોડતો જાય, પરિગ્રહ છોડતો જાય, ત્યારે ભાઈ ઉપર ચડતો જાય. એ ભૌતિક વિજ્ઞાન છે ને, જેમ આપણે આથી 50-100 વર્ષ પહેલા 200 વર્ષ પહેલા કીધું હોય કે ભાઈ અમદાવાદથી મુંબઈ જવું કેટલો ટાઈમ લાગે, તો કે અમારા બાપા ગયેલા 6 મહિને પાછા આવ્યા હતા જાત્રા કરીને, તો ગાડામાં જાય, પાછો દરિયા પેલો નદીના પૂર આવ્યા હોય તો 2 દાડા ગામમાં રોકાવું પડે. અને આજે તો કે સવારે જઈને સાંજે પાછા, કેવી રીતે બની શક્યું? તો કે ભૌતિક વિજ્ઞાન છે. એ ફ્લાઇટમાં સવારે ગયા, કામકાજ પતાવીને સાઈડમાં જ. તો આ ભૌતિક વિજ્ઞાન એવું આ આધ્યાત્મિક વિજ્ઞાન છે, આધ્યાત્મિક વિજ્ઞાન છે. અને આ જે ક્રમિક પર્યાયો, ક્રમિક શુદ્ધિ કરતા કરતા આત્માને પામવાનો રસ્તો છે, અને આ જ્ઞાન ગુણને સીધું ક્ષાયક બનાવીને આત્માનો પામવાનો રસ્તો છે, એટલે અક્રમગત કહેવાય, અક્રમ કહેવાય છે. અને શાસ્ત્રમાં એના ઉલ્લેખ છે, કહું, તત્વજ્ઞાન તરંગિણી નામનું શાસ્ત્ર છે, જે પાછળથી 500 વર્ષ પહેલાં જ લખાય. એના છેલ્લા 4-5 ગાથામાં જોશો ને તો ક્રમાગત માર્ગ અને અક્રમાગત માર્ગ એવો ભેદ લખ્યો છે. ક્રમાગત માર્ગ એટલે ગુરુને આધીન રહી તપ ધ્યાન ધ્યાન યોગ સાધના વડે આત્મ સાક્ષાત્કાર પામવો, તે ક્રમાગત માર્ગ કહેવાય છે. અને પ્રત્યક્ષ જ્ઞાનીની કૃપાથી જ આત્મ જાગૃતિ પામવી, તે અક્રમાગત માર્ગ કહેવાય છે. એ શાસ્ત્રમાં પણ એનું નિરૂપણ થયેલું છે, વેદાંતમાં પણ એનું નિરૂપણ છે કે વિહંગિકા માર્ગ અને પીપલિકા માર્ગ, એટલે કીડીની જેમ ચડતા ચડતા શિખરે પહોંચવું અને ગરુડની જેમ ઉડીને શિખરે પહોંચવું, ત્યાં વિહંગિકા માર્ગ કુદરતી રીતે ખુલ્લો થયો છે, એટલે અક્રમ કહેવાય છે. સમજાયું ને આપને? અક્રમ, અક્રમ એટલે શું છે કે સીધું આત્મ જાગૃતિ મળી અને હવે આખી પ્રકૃતિને ચોખ્ખી કરવાની બાકી છે. એટલે કષાયો અને અજ્ઞાન બે હતું, તો અજ્ઞાન ઉપાડી લીધું. આપણા શાસ્ત્રોમાં એની કહું તમને, દર્શનમો અને ચારિત્રમો બે શબ્દ છે. તો દર્શનમો ખલાસ થાય પછી ચારિત્રમો રહે છે. અને ખરેખર ક્રમિક માર્ગનો પણ એવો જ રસ્તો છે કે દર્શનમો પહેલાં ઉડાડો અને પછી ચારિત્રમો, એટલે શું? અનંતાનો બંધી અને મિથ્યાત્વમો, મિશ્રમો અને સમ્યકત્વ, એટલે પહેલાં 6 તૂટે છે, પછી સમ્યકત્વમો તૂટતો જાય, તેમ તેમ એનો અનંતાનો બંધી કષાયો તૂટે છે, અને પછી અપ્રત્યાખ્યાનીમાં આવે, એટલે કષાયોના પ્રત્યાખ્યાન લેતો લેતો ઉપર ચડે છે, નહીં કે ક્રિયાકર્મ કશું બાકી હોય છે એનું, કષાયોને તોડતો તોડતો આગળ વધે છે. તો અમે એ જ રસ્તો અહીં બતાડે છે કે તારો નોકરી ધંધો વાઈફ છોકરા કશું જ અડીશ નહીં, અમે ફેરફાર કરતા નથી. એનો જે મોહ છે ને, એનો રાગ છે, દ્વેષ છે. રાગ એટલે કપટ અને લોભ, અને દ્વેષ એટલે ક્રોધ અને માન.
તમે ક્રોધમાન માયલોભને કેવી રીતે ચોખ્ખા કરવા એની ચાવીઓ બતાડી દઈએ છે. એટલે એક ચારિત્રમો ચોખ્ખો કરવાનો, આજ્ઞાથી, જ્ઞાની પુરુષની આજ્ઞાથી ચારિત્રમો ચોખ્ખો થાય અને જ્ઞાન વિધિથી દર્શનમો તૂટે છે. સમ્યક દર્શન કે આ બાજુ મિથ્યા દર્શન છૂટે છે, આ બાજુ આત્મદર્શન, આત્મદ્રષ્ટિ એની ચાલુ થાય છે, દર્શનમો મૂળમાંથી જાય છે અને એ અક્રમનો ફાયદો મળી જાય છે. કારણ ત્યાં મૂળમાંથી નથી, એનો અમુક અંશે જાય છે દર્શનમો અને ધીમે ધીમે આગળ વધવાનું હોય છે ક્રમિક માર્ગમાં, અને અહીં સીધું દર્શનમો ખલાસ કરીએ છીએ અને આ બાજુ દર્શન ગુણ પ્રગટ થાય છે, પછી દર્શન આવરણ સંપૂર્ણ તૂટે છે, પછી જ્ઞાન આવરણ થોડા તૂટે છે, અંતરાય થોડા તૂટે છે, મોહનીય દર્શન, મોહનીયમાં દર્શનમો તૂટી જાય છે, ચારિત્રમો આખો બાકી રહે છે. એટલે આ દાદા ભગવાનને જ ખાલી આ ક્રમ જ્ઞાન મળ્યું છે, એ એમને પ્રગટ થયું, એ પોતે નતો, એ કુદરતી રીતે સુરતના સ્ટેશને બાંકડા પર બેઠા હતા અને એમને કંઈક કાળ પાક્યો અને આખો ઉઘાડ થઈ ગયો અને પછી એમને દેખાયું કે હું તો ક્રમિક માર્ગે જ ચડેલો, મને પ્રગટ થયું ને પછી અનુભવાયું કે આ કાળમાં ક્રમિક ટકે એવું જ નથી, પછી અક્રમ કુદરતી રીતે મેથી નીકળ્યું અને પછી જગતને ક્રમિક માર્ગ, અક્રમ માર્ગ આપી શક્યા. એ આ સુરતના સ્ટેશને જ્ઞાન પ્રગટ થયા પછી આપી શક્યા. એમનું બિલીફમાં હતું કે સ્ત્રીઓ કે છે ને, સ્ત્રી, છોકરા, ઘર, પૈસો, મોક્ષે નડવું ન જોઈએ, એમની બિલીફમાં હતું, માન્યતામાં હતું. એ ભગવાને કહ્યું છે આજે આ એ પરિગ્રહ તો ખરો જ ને, આ વેશ પરિગ્રહ નહીં, એમાં પરિગ્રહ ઘટાડ્યો આપણે, પણ પરિગ્રહ તો રહ્યો જ. પછી સાધુ, સાધ્વી, ગુરુની, ગુરુ શિષ્યો, સંપત્તિઓ, પછી ઉપાસ રહ્યો, કંઈક ને કંઈક નડે તો છે જ આપણને. એટલે કે છે આટલો જ 10 નડતું હોય તો પછી 80 કેમ નડે, 80 એ નડતું હોય ને 20 એ નડતું હોય તો બેઉથી કંઈક નડવાનું જુદું હોવું જોઈએ. કારણ આપણે આટલો બધો ત્યાગ કર્યા પછી આત્મ સાક્ષાત્કાર પ્રગટ થાય છે, માટે ત્યાગ કરવાથી આગળ કંઈક બાકી હોવું જોઈએ. અને એમણે એ શોધી કાઢ્યો, એમણે અજ્ઞાનનો ત્યાગ કરાયો, અહંકારનો ત્યાગ કરાયો, વસ્તુઓનો ત્યાગ અડ્યા જ નહીં. જે બધી વસ્તુ છોડનારો હું છોડું છું ને, એ હુંને જ ત્યાગ કરાવી નાખ્યો. એટલે અહંકાર મમતાનો ત્યાગ થઈ ગયો અને નિજ સ્વરૂપનું ગ્રહણ કરાવી દીધું. એટલે ગ્રહણ અને ત્યાગનો કડાકૂટો પૂરો થઈ ગયો. એટલે જે મૂળ વસ્તુ પકડી એમણે, કે એમને જ્ઞાનમાં ઉઘાડ થયો ત્યારે મૂળ વસ્તુ જડી એમને, કે મૂળ તો અહીંયા છે, આ વસ્તુ ગમે તેટલી અનંત વસ્તુઓ છે, કેટલી છોડીને ઉભા રહીશું, પણ છોડનારો તો ઉભો જ રહ્યો ને કે મેં છોડ્યું, મેં છોડ્યું, મેં છોડ્યું. હે, એમને ઓટોમેટિક, હા, એ ઓટોમેટિક મળ્યું, ઓટોમેટિક. આ કે છે ને કે અમારું ઉપાદાન વિસ્ફોટ થયો અને આ ઓટોમેટિક થઈ ગયો. મહાવીર ભગવાન જેવા હોય કઈ પૂર્વે મળેલા તો છે જ મને, પણ આ ભાવમાં મને પ્રગટ થયું તે લાખો માણસોની પુણ્યના આધારે અમને પ્રગટ થયું. પુણ્યશાળી તો લાખો માણસો કહેવાય, એ ગ્રહસ્થીઓ વેશે, નોકરી ધંધા, વાઈફ, છોકરામાં રહીને પણ આત્મ સાક્ષાત્કાર પામી શકે. અને કુદરતી નિયમ છે કે ગ્રહસ્થીઓમાં જ્યારે ત્યાગીમાં બંધ થાય ત્યારે ગ્રહસ્થીમાં પ્રગટ થઈ જાય, એવું અપવાદ હોય છે. એટલે આ કુદરતી બની ગયું આ. એટલે અને આપણા શાસ્ત્રમાં છે કે જૈનેતર પુરુષ યુગ પ્રધાન થશે અને જૈન ધર્મનો ઉદ્ધાર કરશે, લખેલું છે. શ્રીમદ રાજચંદ્ર એ વણિક હતા, વૈષ્ણવ વાણિયા હતા, દાદા પણ વૈષ્ણવ વાણિયા, વૈષ્ણવ પટેલ, જૈનેતર જ કહેવાય, અને જૈન ધર્મનો આખો ઉદ્ધાર કરી રહ્યા છે. એટલે આ કુદરતી બની ગયું છે, આ ભગવાનની જ વાણી આજે ફળી રહી છે. આ કોના નિમિત્તે આ પ્રગટ થવું ને, તે આપણે જોયું આજે કે આવા મહાન શ્રીમદ રાજચંદ્ર જેવા જ્ઞાની પુરુષ, પણ છતાં એમની પાસે ક્રમિક જ હતો એટલે વધુ લોકો ન પામી શક્યા. એટલે એમણે વિચાર્યું કે ભાઈ આ રીતે પમાતું નથી, હજુ કંઈક રસ્તો બીજો હોવો જોઈએ. પછી આ દાદા ભગવાન આ ભાવમાં કુદરતી રીતે પ્રગટ થયું અને લાખો માણસો આજે આ જ્ઞાન પામી રહ્યા છે. અને અમારી તો એ જ ભાવના છે કે તમે તમારા જ સંપ્રદાયમાં રહો, તમારી બધી જ ક્રિયાઓ કરો, ફક્ત દ્રષ્ટિ જ્ઞાની પુરુષની લઈને જાઓ. પછી તમને આ દર્શન રત્ન સાધ્વીજી જુદા છે અને હું આત્મા છું, જાગૃતિમાં રહીને તમારો આ દીક્ષાનો ઉદય કર્મ પૂરો કરો, પણ વિતરાગની જ્ઞાન આજ્ઞામાં રહીને. અમારે તમારું છોડાવવું નથી, તમારું જ તમે પકડશો, પણ તમને કશાય રહી ઘણા સાધુ સાધ્વીઓ પ્રાઇવેટલી અથવા તો આવું ગ્રુપમાં સાઈડમાં પોતાની જુદું આવું રૂમ બાંધી આપીએ, એમાં બેસીને જ્ઞાન લઈ લે છે અને અને દર 2-3 મહિને પછી પસાર થતા હોય અડાલજથી,
તો રૂબરૂ મળી જાય, અથવા તો પછી આવું કોકની થ્રુ ફોન કરાવીને આશીર્વાદ લઈને પોતાનો મોક્ષ માર્ગનો પ્રગતિ કરે છે અત્યારે પણ. હમણાં જ એક મોટા આચાર્ય મહારાજે મને બોલાવ્યો હતો 2-3 દિવસ પહેલા, એને બધા શિષ્યોને ભેગા કરીને કહે છે આ સાંભળો, આ જ્ઞાન લેવા જજો બધા, બોલો. એટલે આ બધા જ આજે વિતરાગનો માર્ગ છે, પારકો નથી, આપણે જુદા નથી, ફક્ત આ કુદરતી રીતે નિમિત્ત બન્યા છે અને પોતે દેહાધ્યાસમાં રહેતા નથી, આત્મરૂપે જ રહે છે, નિમિત્ત બન્યા છે. અને કહે છે અમારે અમારો પ્રગટ દીવો થયો છે, તમારો અડાડી જાઓ અને તમારે કોઈ તમારા મર્યાદામાં રહીને આ પ્રાપ્તિ કરો. તમારી મર્યાદા એટલે જે તમારે યોગ્ય હોય, નીતિ નિયમ મર્યાદા કે તમારા કાયદા, એ બધા સાચવીને તમે આગળ વધો, અમે તમને એમાં સપોર્ટ કરીશું. ફક્ત વિતરાગોનું વિજ્ઞાન, અને બીજું તો તમે પુસ્તકો દાદા ભગવાન જ લઈ જઈ શકો, જેમ શ્રીમદના વાંચો છો, બીજા શાસ્ત્રો વાંચો છો, એમ આ પણ એક વાંચી તો જુઓ અને પ્રવચનમાં કહી પણ શકો. જેમ શ્રીમદ રાજચંદ્ર આવું કહે છે, કેવું આપણે ખુલ્લે આમ કહી શકીએ છીએ ને, એમ આપણે આ પણ કહી શકીએ કે આ કાળમાં બીજા જ્ઞાની પુરુષ થયા શ્રીમદ રાજચંદ્ર પછી, એ જેમ કુંદકુંદાચાર્ય અને સમયસર આજે કેટલું ખુલ્લે આમ ચર્ચા કરી શકીએ છીએ ને, તો કે એમનો જ માન જગતને આપવામાં આપણને વાંધો નથી. અમે ખુશીથી તમને કહીશું કે તમારા બધા શિષ્યોને આ વિતરાગની લાણી કરો. અને આ કાળમાં આપણી ભાષામાં આપણા રાગ દ્વેષ કષાયોને છોડાવવાની આ વિતરાગવાણી છે, વિતરાગવાણી છે. અને અને લાખો માણસોએ વિતરાગ ભગવાન મહાવીરનું પ્રતિક્રમણ, ભાવ પ્રતિક્રમણ અપનાવીને દોષોમાંથી શુદ્ધિ અનુભવી છે. એટલે આ બહુ સુંદર થઈ શકે એવું છે બધું. જ્ઞાનવિધિમાં એવું તે શું છે કે જેનાથી પરિવર્તન આવે છે? અમને બધાને માનવામાં નથી આવતો કે આવું થાય. આમાં શું છે, આટલી બધી લાઇટો ચાલતી હોય, આટલા બધા પંખા ચાલતા હોય, તો તમે એક એક પંખાને બંધ કરતા જાઓ, બંધ કરતા જાઓ, બંધ કરતા જાઓ, તમારે બધું બંધ જ કરવું છે. પણ કોક એવો એન્જિનિયર ઇલેક્ટ્રિકલ હોય, એ મેઇન સ્વિચ શોધી કાઢે ને મેઇન સ્વિચ ઓફ કરે તો બધું બંધ થાય ખરું? બસ આ મેઇન સ્વિચ દાદા ભગવાને શોધી કાઢી ઓફ કરી નાખે. તમે એક એક લાઇટો, એક એક પંખા, એક એક વસ્તુને ધીમે ધીમે પેલા પ્રોજેક્ટર ઓફ કરો, બીજું પ્રોજેક્ટર ઓફ કરો, એક પંખો ઓફ કરો, કરો જ રોજ. અને કહે છે અને પાછું છે સ્વિચ ઓફ લપટી પડી ગઈ છે, એટલે અહીં ઓફ કરીને આવો પાછો, આમ જતો આ પાછું ચાલુ થઈ ગયું હોય, મુશ્કેલી છે. અને અમારે તો દાદા ભગવાને એ મેઇન સ્વિચ બતાડી દીધી સીધું, અને પાછી 5-7 સ્વિચો બતાડી, જો અમુક જો અમુક પંખા કરવા તો આ સ્વિચ કરવાની, લાઇટો કરવી ત્યાં, ગરમી જોતી ત્યાં જ કરજો, ઠંડક જોતી ત્યાં કરજો, અને કશું ના જોયું તો આ ઓફ કરી દેજો, અને બધું હાથે ઓન કરું તો આમે થાય. એ સ્વિચો બધી ઓળખી આ એન્જિનિયર કહેવાય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. એવું આ વિજ્ઞાની કહેવાય છે. જ્ઞાની અને વિજ્ઞાનીમાં આટલો ફેર, જ્ઞાની ક્રમિક માર્ગમાં થતા હોય છે અને જ્યારે તીર્થંકર થાય ત્યારે વિજ્ઞાની પદ કહેવાય છે. પણ આવા કોક અપવાદ રૂપે બની જાય કે કેવળ જ્ઞાનમાં નાપાસ થયા, અને છતાં એ ભણ્યા તો ખરા કેવળ જ્ઞાનનો, એ નાપાસ થયેલા માણસ તરીકે કહે છે અમે નાપાસ થયેલા કેવળ જ્ઞાની છીએ. હવે એ વિજ્ઞાન એમને ખુલ્લું થઈ ગયું, પછી વિજ્ઞાન લોકોને કે તમને એમને પછી બધું લોકોને કંઈ બતાડવાની જરૂર નથી વિજ્ઞાનનું, પણ એ લોકોને શોર્ટકટ આપી દીધું, તારે 5 આજ્ઞારૂપી શોર્ટકટ આપ્યો, કે એવી આજ્ઞા આપી છે કે જેનું પરિણામે રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ અહંકાર મમતા બધું ઓગળીને ખલાસ થઈ જશે. એટલે જ્ઞાન વિધિમાં આત્મજાગૃતિ આપી અને આજ્ઞામાં એવું આપ્યું કે જેનાથી નવું કર્મ બંધાય નહીં. અને કર્મ જેમ તમે દાખલો આપો, જેમ આપણે સગડી જોડે કામ લેવું હોય તો ચીપિયાથી લઈ શકીએ ને, દજાઈએ નહીં અને કામ થાય ને, ખસાણસી હોય, ચીપિયો હોય, અમુક પેલા એ હોય પકડો પકડવાનું કે જેનાથી હેન્ડલ હોય, એવા એવું તમને સાધન આપીએ તો તમે અગ્નિમાં કામ કર્યા છતાં દજાઓનો એ બને કે નહીં? તે અક્રમ વિજ્ઞાને એવું આપ્યું 5 આજ્ઞા કે સંસારરૂપી અગ્નિમાં કામ કરવા છતાં 5 આજ્ઞારૂપી ચીપિયાથી લઈએ ને કામ તો દજાઈએ નહીં, એવો આ રસ્તો મળી ગયો છે. અને ડિસ્ચાર્જને બહુ કંટ્રોલ નથી કર્યો, ડિસ્ચાર્જ ક્રોધ માન માયા એ નિમિત્ત મળવાથી ફૂટે છે, અને પોતે હવે જાગૃતિમાં આવી ગયો એટલે ચોખ્ખું કરી નાખે છે. એટલે ધીમે ધીમે જેમ ટાંકી હોય એમાં પંપ ચાલુ કરીએ ટાંકી ભરાયા કરે, ક્રમિક માર્ગ એટલે શું, પંપ ચાલુ છે ને ટાંકી ખાલી કર્યા કરે છે લોકો, એટલે શું એને ખબર નથી ક્યાંથી ચાલુ થાય છે, એટલે એ ટાંકી ખાલી કર્યા કરે છે અને રોજ પાછી ભરાયા કરતી એટલે થાકી જાય છે.
વર્ષોના વર્ષો વીતી જાય છે, પૂરું નથી થતું. જ્યારે તીર્થંકરો વિજ્ઞાની કહેવાય અને એમની કૃપાથી એ સીલ વાગતું હતું અને બંધ થઈ જતું હતું. આજે વિજ્ઞાની કોઈ રહ્યા નથી અને જે આપણી પાસે શાસ્ત્રમાં જ્ઞાન છે ટાંકી ખાલી કરો, પણ એમને સીલ મારવાનું રહી ગયું છે. એ સંવર કઈ જગ્યાએ કેવી રીતે કરવું એ રહસ્ય ગુપ્ત રહ્યું છે. ત્યારે અમને ખબર પડી એટલે એમણે શું કર્યું, પંપને પાઇપલાઈન આખી ડિસ્કનેક્ટ કરીને કાઢી જ નાખી. ટાંકી તમે કહું ખૂબ વાપરીશ તો વહેલી ખાલી થશે, હવે ખાલી થઈ જવાની બધાની.